ભાઈ સાથે હું ગોવા ગયો હતો. ફ્લાઇટમાં અમે ગયા હતા, તે હજુ બી હું ભૂલી નથી શક્યો. એટલે આવો પ્રસંગ મને જ્યારે જ્યારે બી યાદ આવે છે ને તો બહુ તકલીફ થાય છે. गुजरात मॉडल की बहुत चर्चा होती है. हमने जिन परिवारों से बात की सबने ये कहा कि कोविड के समय ना उनको हॉस्पिटल बेड मिला, ना उनको ऑक्सीजन मिला, ना उनको वेंटिलेटर मिला. नजीकनी हॉस्पिटल में मैं लोग बहुत ट्राई करी बद्दी हॉस्पिटल में पण बेड खाली न होवाना लीधे सरकारी हॉस्पिटल वलसाड अमे लोग रात्रे 12 वगे ले गया तो ते टाइम में भाई ने संक्रमित थी गया. एटले ભાઈનું શું થયું કે એમને પોઝિટિવ તપાસ કરી રિપોર્ટ કર્યા તો પોઝિટિવ આવ્યો. ડૉક્ટરે મને પોતે જાતે હોસ્પિટલ પર બોલાવીને મને વાત કરી કે ભાઈ તમારા ભાઈને તકલીફ ઘણી છે તો એને વેન્ટિલેટરની જરૂર પડશે, તો વેન્ટિલેટર માટે તમે ક્યાંક સગવડ કરો એમ. મુખ્યમંત્રી એમ કહેતા હતા કે વેન્ટિલેટર બહુ બધા આપ્યા છે, તો આપેલા હોત તો વલસાડ જિલ્લામાં કેટલા વેન્ટિલેટર હતા? એ લોકોએ જવાબ આપ્યો સરકારે. હું પોતે જાતે જાણું છું કે વેન્ટિલેટર હોતે તો મારો ભાઈ અત્યારે સહી સલામત હોતે. ગુજરાત કી સરકાર કહેતી હૈ કે કોવિડ કે કારણ 10,000 લોગોં કી મૃત્યુ હુઈ હૈ ગુજરાત મેં. હમને કોંગ્રેસ પાર્ટી કે કાર્યકર્તાઓં કો ઘર ઘર ભેજા ઓર સચ્ચાઈ ગુજરાત કી યે હૈ 3,00,000 લોગ કોવિડ કે કારણ મરે હૈ. ઓફિશિયલ રેકોર્ડ મેં ગુજરાત કી સરકાર કહેતી હૈ 10,000, સચ્ચાઈ 3,00,000. ધરમપુર તાલુકાની વાત કરું તો મિનિમમ 2,000થી નીચે માણસો નથી મળ્યા. મારા ગામની વાત કરું તો 35-40 માણસો મળ્યા છે. દરેક તાલુકામાં દરેક ગામમાં 15-20 માણસ કોરોનાથી મર્યા છે. 50 લાશ લાઇનમાં કવર પહેરાવીને જે એ લોકોએ રાખી હતી એમાં તમને વાત કરું તો 50 લાશમાંથી આપણે જે મારા ભાઈની લાશ ઓળખવી તો કેવી રીતે ઓળખવું એવી તકલીફ હતી. સરકાર કા કામ જનતા કી રક્ષા કરને કા હોતા હૈ. સરકાર ટેક્સ લેતી હૈ. हम चाहते हैं कि जिनके घर में कोविड के कारण किसी की भी मृत्यु हुई उसकी सच्चाई निकले और उन लोगों को सही कॉम्पनसेशन दिया जाए. સિવિલ માંથી તો ભાઈ માટે તો આપ્યું છે કે કોવિડથી ડેથ થયું છે, પણ જ્યારે મરણનો દાખલો અમે લીધો ત્યાંથી ગ્રામ પંચાયતમાંથી તો ત્યાં ચોખ્ખું બતાવેલું છે કે નોર્મલ ડેથ થયું છે, કોવિડથી ડેથ થયું એવું બતાવ્યું જ નથી. વધારે મૃત્યુ આંક બતાવે તો સરકારને નિષ્ફળતા મળે કે આટલા સુવિધા નથી કરી શકી, બેડ નથી મળ્યા. લગભગ 7.5 લાખ રૂપિયાની આજુબાજુ મારા ફેમિલીમાં કોવિડના હિસાબથી આટલું બિલ થયું, તો 7.5 લાખ રૂપિયા કેવી રીતે પેદા થાય એ તો બધાને ખબર છે. તો કેવી રીતે પછી ગવર્મેન્ટ આપણે કહે કે મદદ મળી એમ? કોંગ્રેસ સરકાર ઉતરે આટલું તો આટલી મૃત્યુ આંક તો થતે જ નહીં. તો જબ આપને ઉનકી મદદ કરની થી, હસ્પતાલ મેં મદદ કરની થી, તો આપ નહીં થે. ઓર જબ પરિવાર મેં કિસી કી મૃત્યુ હોઈ, 10-15 લાખ રૂપિયા ઉનકા બરબાદ હુઆ, ઓર જબ ઉનકો કોમ્પનસેશન કી જરૂરત હૈ તબ ભી આપ હો. કિસ પ્રકાર કી સરકાર હૈ? જે લોકો કોવિડથી સંક્રમિત થયા અને હોસ્પિટલ મળ્યા 2-2 લાખ રૂપિયા કે 3-3 લાખ રૂપિયા બિલ થયું, એમને 50% બી ગવર્મેન્ટે ફંડ આપેલો તો અમને બહુ ઘણી રાહત હોત, પણ એવું કોઈ સુવિધા નથી મળી અમને. જે પીએમએ સ્ટોરી બતાવીને એ સક્સેસ બતાવવાની એ તો ખાલી ટીવી ન્યૂઝ પર છે, એટલે બહુ વસ્તુ ખોટી છે. આ સ્ટોરી તો સ્ટોરી છે, જે હકીકત છે એ તો એને બતાવી જ નથી. દુઃખ મેં હમ આપકે સાથ खड़ा होना चाहते थे और आपको आपको भरोसा दिलवाना चाहते थे कि आपके साथ हम सब हैं और घबराने की कोई ज़रूरत नहीं. हिंदुस्तान में लाखों परिवार हैं जिनके माता पिता भाई बहन की मृत्यु हुई, वो वापस नहीं आएंगे. मगर एक बात याद रखिए, कांग्रेस पार्टी अपना पूरा दम लगाकर उन परिवारों को 4 लाख रुपए का कॉम्पनसेशन दिलवाएगी.